અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। जूनागढ़ जिलाना मांगरोळ में आवेला चत्रभुज ज्वेलर्स नामनी दुकानदारनो हाथ माथी थेलो झूटवीने बाइक चालक लूटारू फरार थई जता पोलीस फरियाद नोंधावामां आवी हती। जूनागढ़ जिलाना मांगरोळ में लूटनी घटना सामे आवी छे। आ लूटनी घटनाना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। ज्वेलर्सनी दुकानमां हाथ मारीने थेलो झूटवीने लूटारा बाइक चालको फरार थया हता, जेथी ज्वेलर्सना मालिक द्वारा फरियाद नोंधावामां आवी छे। चत्रभुज ज्वेलर्स नामनी दुकानदार पोतानी दुकान बंद करती वखते आ घटना बनी हती। आ घटनाना सीसीटीवी फूटेज उपरथी जोता केवी रीते आ घटना बनी ते सामे आवे छे। दुकानदार फोनमां वात करता हता अने दुकान बंद करती वेळाए बाइकमां सवार बे ईसमो दुकानदारना हाथमां रहेलो थेलो झूटवे छे अने लूटने अंजाम आपीने बाइक चालको फरार थई जाय छे। ज्यारे बाइक चालकोने पकड़वा दुकानदार द्वारा राडा राडी करवामां आवे छे, जेथी लोको एकठा पण थई जाय छे। हाल समग्र घटनाना सीसीटीवी कैमेरामां कैद थई होय, जेथी पोलीसे फरियादना आधारे तपास हाथ धरी छे। हाल तो चत्रभुज ज्वेलर्सना ભાવેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ જો આ લૂંટારોનું પગેરું શોધીને લૂંટારોને પકડી પાડી અને આકરી પૂછપરછ કરે તો આ લૂંટારો દ્વારા ક્યાં કયા શહેરમાં અને ક્યાં ક્યાં લૂંટો ચોરી ચીલઝડપ કરી છે તે સત્ય બહાર આવે તેમ છે। હાલ તો વેપારીના જણાવ્યા મુજબ થેલામાં માત્ર ત્રિજોરીઓની ચાવી જ હોય તેવું જણાવ્યું હતું। ચત્રભુજ જ્વેલર્સવાળા ચત્રભુજભાઈનો સન ભાવેશ જોગિયા, હવે પ્રમ દિવસે રાતના જ્યારે હું દુકાન વધાવતો હતો ત્યારે મને ઘરેથી કોલ આવેલો, એટલે હું કોલમાં વાત કરતો હતો અને દુકાન વધાવતો હતો ત્યારે એ સમયે મારા હાથમાં થેલો હતો અમારી દુકાનનો, એટલે એ શટર પાડતો હતો ત્યારે લીમડા ચોક બાજુથી બે જાણ્યા ઈસમો આવી સ્કૂટરમાં આવી અને મારા ઠેલાની ચીલઝપટ કરી અને લૂંટી ગયા છે અને એ ઈસમો ગાય ચોકાન બાજુ વહી ગયા છે અને એ દરમિયાન હું એની પાછળ પણ ગયો, પણ એની સ્પીડ એટલી હતી કે એ કોઈ હિસાબે પકડાય એમ હતા નહીં। એ દરમિયાન મેં પાછો આવી અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફોન કરેલો અને અહીંયા આવી અને ઘણું માણસો ભેગું થયેલું, એટલે આ એક અમારા સોનીનો ઠેલો ઠેલામાં સદનસીબે કાંઈ હતું નહીં, બાકીના અમારા સોનીની ઠેલામાં અવારનવાર સવારનો જે વેપાર થયો એ સવારના આરટીજીએસ માટે અમે રાતના લઈ જતા હોય, એટલે આવી આ અઘટિત ઘટના બની છે। તો બીજા કોઈ જાગૃત થવા, આપણા બધા વેપારીઓને જાગૃત થવાની જરૂર છે। કાશીપ સમા, D9 ન્યૂઝ, જૂનાગઢ।